આજથી નવમી વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે. નવમી વાયબ્રન્ટ સમિટમાં 15 પાર્ટનર દેશ અને 26,000 કંપનીઓ ભાગ લઈ રહી છે. એક અંદાજ મુજબ આ વખતે 25,000-30,000 એમઓયુ થઈ શકે છે. સમિટમાં મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહેશે. વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે, ત્યારે ગાંધીનગરમાં આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ને મોદી ખુલ્લી મૂકશે. થોડીવારમાં પીએમ મોદી મહાત્મા મંદિર પહોંચશે, જ્યાં 9:45 સુધી તેઓ મહાનુભાવો સાથે ચર્ચા કરશે. બપોરે લંચ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય નેતાઓ અને વડાઓ સાથે બેઠક કરશે, તો સાંજે 6:40 દાંડી કુટીર ખાતે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવશે. રાત્રે 7:30 દેશ વિદેશના મહેમાનો સાથે વડાપ્રધાન ગાલા ડિનરમાં જોડાશે. રાત્રિ રોકાણ માટે 8:45 રાજભવન જવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે મોદી જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે 2003માં તેમણે વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી હતી, જેનાથી ગુજરાત ઉદ્યોગકારોના રોકાણ માટે શ્રેષ્ઠ જગ્યા હોવાની છબી ઉભી થઈ હતી. વાયબ્રન્ટ ગુજરાતમાં વિવિધ દેશોના વડાઓ તેમજ દેશના ટોચના 20 ઉદ્યોગપતિઓ હાજર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાની મુલાકાત લઈ શકે છે, જેને લઈને વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદીના ઘર બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. મોદીના માતા હીરાબા નાના પુત્ર પંકજ મોદીની સાથે રહે છે. મોદી જ્યારે પણ ગાંધીનગર આવે છે ત્યારે અચૂક માતા હીરાબાને મળે છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પીએમ મોદીના હસ્તે ઉદઘાટન કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું. 28 જાન્યુઆરી સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં દરરોજ એક કાર સહિતના ઇનામો ડ્રો કરીને આપવામાં આવશે. સવારે 10 થી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલનારા ફેસ્ટિવલમાં મોલથી લઈને પાથરણાવાળા જોડાયા છે. ગાંધીનગરમાં પીએમ મોદીએ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા કહ્યું કે ખરીદવા આવ્યા હોય તો ખાલી હાથે ન જવાય. આ સિવાય પીએમએ ગુજરાત રાજ્ય ખાદીગ્રામ ઉદ્યોગ બોર્ડના સ્ટોલમાંથી રૂપિયા 3,000ની ખરીદી કરી અને ખાદીની કોટી ખરીદી, જેમાં તેઓને 20% ડિસ્કાઉન્ટ આપ્યું હતું અને ₹2400નું બિલ તેમણે કાર્ડથી ભર્યું હતું. પીએમ મોદીના હસ્તે શરૂ થનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં એક નવો કીર્તિમાન સ્થપાયો. શોપિંગ ફેસ્ટિવલમાં વિશાળ જ્યુટ બેગ બનાવવામાં આવી છે, જેમાં 36 ફૂટ ઊંચી અને 20 ફૂટ પહોળી આ બેગના નામે વર્લ્ડ રેકોર્ડ નોંધાશે. પીએમ મોદીએ ગાંધીનગર પહોંચીને ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ તેમણે પેવેલિયનની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિજય રૂપાણી, જયંતસિંહ પણ જોડાયા હતા. 2,00,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ટ્રેડ શોમાં 1200 સ્ટોલ છે. પ્રથમવાર યોજાનાર બાયર સેલર મીટમાં દેશ વિદેશના 1500 બાયર સેલર ભાગ લઈ રહ્યા છે, જેમની વચ્ચે 10,000 જેટલી બેઠકો યોજાશે, જેમાં 2,000 કરોડથી વધુનો વ્યાપાર થવાની શક્યતા. આ ટ્રેડ શોમાં વિશ્વભરના 100 દેશોના 3,000 આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સ હાજર રહ્યા છે. 1,550 ઓવરસીઝ ડોમેસ્ટિક બાયર્સ ભાગ લીધો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2019 18 જેટલા વિશાળ ડોમમાં 2,000 સ્ટોલ્સની સાથે શરૂ થયો છે, જેમાં અલગ અલગ 25 ક્ષેત્રોની 2,000થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે. અમદાવાદમાં પીએમ મોદીએ ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતા ડોક્ટર વિક્રમ સારાભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું. ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ખાતે બનાવેલી આ પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં વડાપ્રધાન સાથે સીએમ અને મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા હતા. વડાપ્રધાનના આગમનની સાથે જ મલ્લિકા સારાભાઈ અને કાર્તિકે સારાભાઈએ તેમનું સ્વાગત કર્યું હતું. અમદાવાદમાં 1500 બેડની ક્ષમતા ધરાવતી નવી અદ્યતન સરદાર પટેલ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું. દર્દીઓની જિંદગી બચાવવા માટે આ હોસ્પિટલમાં અદ્યતન સારવાર આપવાની તમામ સુવિધા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલ 3 વિભાગમાં વહેંચાયેલી છે, જેના એ વિભાગમાં ક્રિટિકલ ઇમરજન્સી અને ઓપરેશન થિયેટર રહેશે અને બી અને સી વિભાગમાં અલગ અલગ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. 1500 લોકો પ્રતીક્ષા રૂમમાં બેસી શકે તે પ્રકારની સુવિધા પણ કરવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલમાં 90 ઓપીડી કન્સલ્ટન્ટ રહેશે. હોસ્પિટલમાં વિવિધ જગ્યાએ 600 જેટલા સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે.
તો આ હોસ્પિટલમાં 400 રૂપિયાની ફીમાં સારવાર થઈ શકશે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 1500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 1300 જનરલ બેડ અને 200 સ્પેશિયાલિટી રૂમ ઉપલબ્ધ રહેશે. 32 ઓપરેશન થિયેટર સાથે આધુનિક લેબોરેટરી પણ ઉપલબ્ધ છે અને હોસ્પિટલના 18મા માળે હેલિપેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જે આકસ્મિક ઘટનામાં ઇમરજન્સી સારવાર માટે ખૂબ જ ઉપયોગી થશે. હોસ્પિટલના લોકાર્પણ સમયે પીએમએ કહ્યું કે એસપીપી હોસ્પિટલથી સમગ્ર ગુજરાતના લોકોને લાભ મળશે. એસપીપી હોસ્પિટલ હેલિપેડ ધરાવતી દેશની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. અહીંયા પેપરલેસ કામગીરી થશે. તો ઉદઘાટન પહેલા પીએમ મોદીએ હોસ્પિટલની છત પર જાતે નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા જનરલ વોર્ડ, ઓપરેશન થિયેટરની અત્યાધુનિક સેવાઓનું પણ નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી ગાયબ થઈ ગયું. અમદાવાદના વીએસ હોસ્પિટલના કેમ્પસમાં બનેલી નવીન એસવીપી હોસ્પિટલના વડાપ્રધાન મોદીના હસ્તે તેનું ઉદઘાટન થયું, પરંતુ તેની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ કે ફોટો જ ન હતા, જેને લઈને વિવાદ સર્જાયો હતો. તો વિવાદને લઈને નીતિન પટેલે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ વિવાદ યોગ્ય નથી, તેમના માટે ફોટો અને નામ ગૌણ છે. અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવાથી એરપોર્ટ નહીં ગયા હોવાની વાત પણ તેમણે કરી હતી. તો એવો દાવો પણ કર્યો કે તેમની અને સીએમ રૂપાણી વચ્ચે કોઈ સમસ્યા નથી. તો રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અત્યાધુનિક એસપીપી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે મેયર અને એએમસીના અધિકારીઓના વખાણ કર્યા. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે ગરીબ દર્દીઓને અહીં અત્યંત આધુનિક સારવાર મળી રહેશે. વાયબ્રન્ટ સમિટ મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા. 8 વાયબ્રન્ટ સમિટમાં થયેલા કરોડોના એમઓયુ પૈકી 30% કંપની તો પહેલા 2 વર્ષમાં જ ગાયબ થઈ ગઈ છે. આ રોકાણોના મોટા આંકડા અને બ્રાન્ડિંગ થકી નરેન્દ્ર મોદી સીએમમાંથી પીએમ બન્યા. ત્યારે કોંગ્રેસે પીએમ મોદી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે ગ્યાસુદ્દીન શેખ સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે, જેમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું, જેને કારણે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો. અમદાવાદમાં વીએસના ખાનગીકરણ સામે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. મેમકો 4 રસ્તા ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કાળા ફુગ્ગા ઉડાડી ચક્કાજામ કરી કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવાયો. આ વિરોધને પગલે કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માની અટકાયત કરવામાં આવી. વાયબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે સાયન્સ સિટીમાં 2 એક્ઝિબિશનને ખુલ્લા મુકાયા. બિયોન્ડ પ્લેનેટ અર્થ એક્ઝિબિશનને સીએમ રૂપાણી અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર દ્વારા ખુલ્લું મુકાયું. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથ્સ, એજ્યુકેશન અને રિસર્ચની રાઉન્ડ ટેબલ મીટિંગમાં પ્રકાશ જાવડેકર હાજર રહ્યા. તો આ સાથે જ પ્રકાશ જાવડેકરે દેશના વિકાસમાં સાયન્સ અને ટેકનોલોજી પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જે દેશ સંશોધન કરશે, ખોજ કરશે, તે દેશ વિકાસ કરશે. બાળકો અને યુવાનોના વિકાસમાં સૌથી મોટી ભૂમિકા શિક્ષકોની છે, તે વાત પર તેમણે ભાર મૂક્યો. જામનગરમાં જીએસટી વિભાગે શંકાસ્પદ બ્રાસપાટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પકડાયેલા બ્રાસપાટની અંદાજિત કિંમત 70 લાખ રૂપિયા થાય છે. બ્રાસપાટના જથ્થાને બિલ વગર દિલ્હી મોકલવામાં આવી રહ્યું હતું. હાલ તો બિલિંગ કૌભાંડની આશંકા સાથે જીએસટી વિભાગે તપાસ હાથ ધરી છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસે કચ્છમાં કાર્યક્રમ આયોજિત કર્યા હતા. ભાજપના ઋત્વિજ પટેલની ઉપસ્થિતિમાં ભુજોડી ખાતે કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં પૂનમ મહાજને વિડીયો કોન્ફરન્સથી 5 લાખ કાર્યકરોને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે કચ્છનો યુવા મોરચો ચૂંટણી માટે સજ્જ છે. બીજી તરફ કોંગ્રેસે ભાજપ પર પ્રહારો કર્યા, જેમાં યુવાનોને રોજગારી સહિતના મુદ્દે સમસ્યા અંગે કોંગ્રેસ સાથે જોડાવાની અપીલ કરી. જોકે કાર્યકરોની પાંખી હાજરી બંને કાર્યક્રમોમાં દેખાઈ હતી, છતાં યુવા સંમેલનના નામે શક્તિ પ્રદર્શન કરી બંને રાજકીય પાર્ટીઓએ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજકોટ વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર નરસિંહ પટોડિયાએ કેસરિયો ધારણ કરતા પાટીદાર સમાજ નારાજ થયો છે. હાલ આ મામલે પાટીદાર આગેવાન અને નરસિંહ પટોડિયા વચ્ચે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં પાટીદાર અગ્રણીઓ નરસિંહ પટોડિયાને ફોન પર ગાળો આપી રહ્યા છે. અરવલ્લીમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતા બજારમાં તુવેરના ભાવ વધુ મળી રહ્યા છે.
જેથી ખેડૂતો તુવેર ખરીદ કેન્દ્રની જગ્યાએ બજારમાં જ વેચી રહ્યા છે. મણે 1135ના ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવાનું સરકારે નક્કી કર્યું હતું. જોકે બજારમાં મણે 1150 રૂપિયા મળવાના કારણે ખેડૂતો તુવેર લઈને ખરીદ કેન્દ્રો પર આવ્યા જ નહીં. બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લીમાં ટેકાના ભાવે અડદની ખરીદી શરૂ થઈ છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વાવેલા અડદમાં હવે જીવાત પડવા લાગી છે, તેથી ખેડૂતોનો પાક રિજેક્ટ થઈ રહ્યો છે. તો ખેડૂતો પણ આ મુદ્દે રોષે ભરાયા છે. ખેડૂતોએ આક્ષેપ લગાવ્યા કે સરકાર દ્વારા મોડી ખરીદી શરૂ કરવાના કારણે અડદ સડી ગયા છે. નવસારી જિલ્લામાંથી પસાર થનારા ભારતમાલા પ્રોજેક્ટના જમીન સંપાદનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. વિરોધમાં નવસારીના ખેડૂતોએ સુખડના હાર પહેરી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ઉલ્લેખનીય છે કે ભારતમાલા પ્રોજેક્ટ એ દેશના ધાર્મિક સ્થળોને જોડતો દેશનો સૌથી લાંબો હાઈવે છે. અરવલ્લીમાં મોડાસા નાફેડ કેન્દ્ર પર મગફળી વેચવા આવેલા ખેડૂતોએ હોબાળો કર્યો. કચરો સાફ કરી લાવવાનું કહી મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો વિફર્યા હતા. હોબાળા બાદ નાફેડ અને ખેડૂતો વચ્ચે સમાધાન થયું હતું. જામનગરમાં ચેલા ગામે પાણીની લાઈન એસઆરપી કેમ્પ સુધી નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો. ખેડૂતોની મંજૂરી વગર ખેતરમાંથી લાઈન પસાર કરવાની કામગીરીથી ખેડૂતો રોષે ભરાયા છે. જોકે કોંગ્રેસના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચ સહિતના આગેવાનોએ આ કામગીરીને અટકાવી છે. સુરેન્દ્રનગરના પાટડીના જૈનાબાદ અને રસુલાબાદ ગામ વચ્ચેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું, જેના કારણે ખેતરમાં પાણી ફરી વળ્યા. ખેતરમાં પાણી ફરી વળતા મોટા પાયે જીરા સહિતના પાકને નુકસાની થઈ હોવાની શક્યતા છે. કેનાલમાં ગાબડું પડતા તંત્રના કામ સામે ખેડૂતોએ ફિટકાર વરસાવ્યો. બનાસકાંઠાના ડીસામાં જિલ્લા કક્ષાનો કૃષિ મેળો યોજાયો, જેમાં કૃષિ અને પશુપાલનમાં પ્રગતિ કરનારા ખેડૂતોને એવોર્ડ એનાયત કરાયા. આ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો. જામનગરના એસટી બસ સ્ટેન્ડ પાસે થયેલી યુવકની હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા કોમ્પ્લેક્સના કુરિયર ઓફિસમાં 41 વર્ષીય ડેનિસ પટેલની છરી મારી હત્યા કરવામાં આવી. જામનગર પોલીસે ડેનિસની હત્યાના ગુનામાં મૃતકના મિત્ર હરદેવસિંહ જાડેજાની ધરપકડ કરી છે. સુરતના કામરેજમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા પ્રેમી યુગલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વેલંજા ચોકડી નજીક ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂર પરિવારના મામા ફોઈના ભાઈ બહેન વચ્ચે પ્રેમ થયો હતો. જોકે લગ્ન થવાના કોઈ એંધાણ ન જણાતા બંને ખેતરમાં નાખવાની દવા પી લીધી હતી. જૂનાગઢના વિસાવદરમાં આવેલા દુધાળા ગામમાં એક તરફી પ્રેમમાં બે યુવકોએ યુવતીઓને ઝેરી દવા પીવડાવી દીધી, જેમાં એક યુવતીનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય એકની હાલત ખૂબ જ ગંભીર છે. તો યુવતીઓના પરિવારજનોના આક્ષેપ છે કે યુવતીઓને પરાણે દવા પીવડાવવામાં આવી છે. ડાંગમાં આહવા નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓની છેડતીના કેસમાં પોલીસે આરોપી ટ્યુટર વિપુલ શાહને મહારાષ્ટ્રના સહદા પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલ શાહ પોલીસ પકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો.